Hi everyone, welcome back to our channel. સૌથી પહેલા તો આપ સૌનો ખૂબ 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 આભાર માનવા માંગુ છું, કારણ કે ગઈકાલે મારો મૂકેલો દમ બિરયાનીનો વિડીયો તમે લોકોએ ખૂબ જ પોપ્યુલર કર્યો અને વિધિન લેસ ધેન 24 hours 2 lakh કરતા પણ વ્યૂ આવી ગયા એના, તો એના માટે થેન્ક યુ સો મચ. બિરયાનીના રિસ્પોન્સમાં મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે મને જણાવ્યું કે તારી રેસિપી તો તે પોપ્યુલર કરી દીધી, બટ નિક એટલે કે મારા હસબન્ડ એમની સ્પેશિયલ રેસીપી તો શું કરવાની નથી મૂકતી. તો આજે હું તમને લઈને આવું છું મારા જ ઘરની સ્પેશિયલ એક રેસીપી, જે મારા હસબન્ડની ફેમસ રેસીપી છે, એ તમારા માટે લઈને આવી છું. તો ચાલો જોઈએ કે એ આજે આપણને કઈ રેસીપી બતાવવાના છે. હાય નિક, વેલકમ ટુ આર શો. હેલો. ઓકે, સો આજે આપણે કઈ રેસીપી બનાવવાના છીએ? આજે આપણે બનાવશું બ્રેડ પુડિંગ. સો ઇન્ગ્રેડિયન્ટમાં આપણને શું શું જોઈશે? બ્રેડ પુડિંગ બનાવવા માટે આપણને જોઈશે 4 સ્લાઈસ બ્રેડ, 4 કપ દૂધ, થોડા કાજુ, થોડા કિશમિશ, 2 ચમચી કસ્ટર્ડ પાવડર, 4 ચમચી બટર, રોઝ વોટર ઓર તમારા જે બી એસેન્સ ફ્લેવર નાખો એ, અને 2 ચમચી કન્ડેન્સ મિલ્ક. ઓકે, તો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. શ્યોર. તો સૌથી પહેલા આપણે કરી લેશું દૂધ, દૂધને ગરમ કરી લેશું. ઓકે. દૂધ જેવું આપણે ગરમ કરવા મૂકીએ છીએ એની સાથે આપણે બટર અંદર એડ કરી દેશું. બટર આપણે એડ કરવું એટલા માટે કારણ કે બટરનો જે ટેસ્ટ છે એ દૂધના સાથે બરાબર મિક્સ થઈ જાય અને એનો ફ્લેવર સારો લાગે આપણને પુડિંગમાં. અહીંયા આપણે સોલ્ટેડ બટર યુઝ કર્યું છે. બટરને આપણે અંદર બરાબર ઓગાળી લેવાનું છે અને જેવું બટર ઓગળે એવું જ આપણે એના અંદર કન્ડેન્સ મિલ્ક અને કસ્ટર્ડ એડ કરી દેશું. આપણું બટર ઓગળી ગયું છે દૂધમાં, હવે આપણે એના અંદર કન્ડેન્સ મિલ્ક એડ કરશું. દર્શક મિત્રોને જણાવી દઈએ કે અમે અહીંયા સ્વીટન કન્ડેન્સ મિલ્ક લીધું છે, જેના લીધે થઈને તમારે શુગર એડ ના કરવી પડે. જો અનસ્વીટન કન્ડેન્સ મિલ્ક લેશો તો તમારે શુગર એડ કરવી પડશે. 2 ચમચી કન્ડેન્સ મિલ્ક, 2 ચમચી જેવું દૂધ લઈને આપણે કસ્ટર્ડ પાવડરમાં નાખી દઈશું. સો આપણે કન્ડેન્સ મિલ્ક અને બટરનું જે મિક્સર બનાવ્યું હતું એને આપણે કસ્ટર્ડ પાવડરમાં નાખીને એની આવી કન્સિસ્ટન્સી બનાવી લેવી જરૂરી છે, નહીં તો ડાયરેક્ટ પાવડર નાખશો તો ગટરા થઈ જશે એનો. અને આપણે એડ કરીને હવે એને બરાબર હલાવશું અને એક ઉફાણો આવવા દઈશું. 3-4 મિનિટ આપણે કોન્સ્ટન્ટ હલાવ્યા પછી જોઈ શકો છો કે આપણું કન્ડેન્સ મિલ્ક કસ્ટર્ડને એ જે આપણે મિક્સ કરીને બનાવ્યું હતું મિશ્રણ એ રેડી થઈ ગયું છે અને કોઈ લમ્પ્સ નથી એના અંદર અને એક સ્મૂધ લિક્વિડ બની ગયું છે. આ ટાઈમ પર આપણે એના અંદર થોડુંક રોઝ વોટર નાખીશ. તમે તમારા રીતે એસેન્સમાં વેનિલા એસેન્સ નાખવું હોય તો જે તમને ફ્લેવર ગમતો હોય એ તમે અંદર નાખી શકો છો. હું આના અંદર 2 ચમચી રોઝ વોટર નાખીશ. સેમ કોન્સ્ટન્ટ હલાવી રાખવાનું છે. આપણો કન્ડેન્સ મિલ્ક રેડી થઈ ગયો છે, હવે આપણે એના અંદર બ્રેડ એડ કરશું. બ્રેડના નાના નાના ટુકડા કરી લેવા. આપણે આ બધા બ્રેડને અંદર સોક કરી લેશું બરાબર. ગેસ આપણે એકદમ ધીમી આંચ ઉપર ચાલુ જ રાખતો છે. બ્રેડ નાખ્યા બાદ હવે એના અંદર આપણે જે કાજુ લીધા હતા એ કિશમિશ લીધી હતી એ એડ કરી લેશું.
આપણે બધું મિક્સ કરી દઈશું બરાબર. કાજુ અને કિશમિશ એડ થઈ ગયા છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણું કસ્ટર્ડ બેક કરવા માટે રેડી છે, તો આપણે એક બેકિંગ ટ્રે લઈશું. બેકિંગ ટ્રેના અંદર આપણે બટર એડ કરી દઈશું બરાબર, અને બોટમ આખું બટરનું લેયર કરી દઈશું. બટર થઈ ગયા પછી આપણે આ જે રેડી કર્યું હતું એના અંદર એડ કરી દઈશું. આપણે હવે ઓવન રેડી કરી લઈશું, એના માટે આપણે પ્રી હીટ કરી લઈશું ઓવનને 350 ડિગ્રી પર. ઓવન પ્રી હીટ થઈ ગયો છે, હવે આપણે આપણા પુડિંગને ઓવનમાં મૂકી દઈશું. વચ્ચેના કમ્પાર્ટમેન્ટની અંદર મૂકો છે જેથી ઈચ જે છે એ ઇક્વલી એને મળે. હવે 25 મિનિટ થઈ ગઈ છે અને પુડિંગ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હવે આપણે એના ઉપર કેરેમલાઇઝ કરીશું થોડું. કેરેમલાઇઝ કરવા માટે આપણે એના ઉપર થી શુગર નાખશું. અને તમે જો યુએસ કેનેડામાં રહેતા હશો તો તમારી આવી બુરુ ખાંડ આવતી હોય છે, એ તમે યુઝ કરી શકો છો. અને પાછો આપણે માઇક્રો ઓવનમાં નાખી દઈશું. આ ટાઈમ પર હવે આપણે એને ખાલી 3-4 મિનિટ માટે નાખશું, જ્યાં સુધી ઉપરની શુગર થોડી બળી ના જાય. 2 મિનિટ બેક થઈ જાય એના પછી આપણે એને ઉપર બોઇલ કરી લેશું. ધ્યાન રાખવું 1 મિનિટથી વધારે બોઇલ કરવું નહીં, નહીં તો ઉપરથી થોડી બળી જશે. હાઈ સેટિંગ ઉપર રાખ્યું છે બોઇલ, હાઈ સેટિંગ પર રાખ્યું છે એટલે 1 મિનિટથી વધારે બોઇલ કરવું નહીં, નહીં તો પુડિંગ જે છે આપણું એ બળી જશે. તો આપણું પુડિંગ હવે રેડી થઈ ગયું છે, આપણે એને બહાર કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું. પુડિંગ હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે, હવે આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થઈ જવા માટે. તાજેલી સેટ કરીશું. આપણું પુડિંગ તૈયાર છે. વેલ, સરસ મજાનું બ્રેડ પુડિંગ રેડી થઈ ગયું છે. હું ટેસ્ટ કરીને જણાવીશ કે કેવું બને છે. એકદમ પારસી સ્ટાઇલનું મસ્ત મજાનું પુડિંગ રેડી છે. આઈસ્ક્રીમની સાથે સર્વ કરશો તો વધારે ટેસ્ટી લાગશે. આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. આવા જ બધા વિડીયોઝ માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આ વિડીયો. બાય.